નમસ્કાર, આ વિડીયોમાં હું વાત કરવા જઈ રહ્યો છું ડાયટ એન્ડ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, એટલે કે ખોરાક અને જીવનશૈલીના બદલાવ જે એસિડિટી, એસિડ રિફ્લક્સ અને જીઆરડીના દર્દીઓએ પોતાના જીવનમાં લાવવા જોઈએ. એસિડ રિફ્લક્સ અને જીઆરડી એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, એટલે કે અનુચિત જીવનશૈલી આ બીમારીનું મુખ્ય કારણ છે. આજના સમયની બદલતી જીવનશૈલી, પશ્ચિમી રીતભાત અને જંક ફૂડના વધુ પ્રમાણમાં ઉપયોગના કારણે આ બીમારી ખૂબ ઝડપથી વધી રહી છે. તેથી જ જીવનશૈલીના બદલાવ ફક્ત આ બીમારીની સારવારનો મુખ્ય ભાગ જ નહીં, પણ આ બીમારીને થતી અટકાવવા માટે પણ ખૂબ મહત્વના છે. એસિડ રિફ્લક્સ અને જીઆરડીના દરેક દર્દીઓ માટે આ ખોરાક અને જીવનશૈલીના બદલાવ ખૂબ જરૂરી છે. એમની સમસ્યા સામાન્ય અને ઓછી હોય કે ખૂબ વધારે અને ગંભીર, તકલીફની ગંભીરતા અને સિવિયરિટીના આધાર પર દવાઓ કે ઓપરેશનની પણ જરૂર પડી શકે છે. પણ દવાઓ અને ઓપરેશનની સાથે પણ આ બધા બદલાવ જરૂરી છે જો આ બીમારીને કાયમ માટે આપણે દૂર કરવી હોય તો. વાત એકદમ સીધી અને સરળ છે. કોઈ પણ તકલીફની લોંગ ટર્મ સોલ્યુશન, એટલે કે પરમનન્ટ સોલ્યુશન જો આપણે જોઈતું હોય તો એના મુખ્ય કારણોને સંબોધવા ખૂબ અગત્યના છે. તો કયા જીવનશૈલીના બદલાવ આપણે કરવા જોઈએ જો આપને એસિડિટી અને એસિડ રિફ્લક્સની તકલીફ થતી હોય તો? સૌથી પહેલા સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાન, તમાકુ અને દારૂનું વ્યસન છોડ. આ તમામ વસ્તુઓ તમારા અન્નળી અને જઠરના અંદરના લેયર, જેને મ્યુકોઝા કહેવાય, તેને સીધું ડેમેજ કરી ત્યાં આગળ અલ્સર એટલે કે ચાંદા કરે છે. તે સિવાય જઠરમાંથી એસિડનું ઉત્પાદન પણ વધારે છે અને અન્નળી જઠરની વચ્ચે આવેલો એલિયસ વાલ્વ એને સુસ્ત અને કમજોર બનાવે છે. તેથી જ ખોરાક અને એસિડ ઉપર જઈ ત્યાં આગળ ડેમેજ કરી અને તમને બળતરા કરે એવી શક્યતાઓ ખૂબ વધી જાય છે. એટલે જ તમને જો આમાંથી કોઈ પણ આદત હોય અને જો તમારે કાયમી ધોરણે એસિડ રિફ્લક્સની સમસ્યાથી છુટકારો જોઈતો હોય, એક નોર્મલ સારું સ્વસ્થ જીવન જોઈતું હોય, તો આ તમામ આદતોને છોડવી ખૂબ ખૂબ અગત્યની. બીજું, તમારા શરીરનું યોગ્ય વજન જાળવી રાખો. મેદસ્વીતા તમારા પેટની અંદર અને પેટની દીવાલ પર ચરબી ભેગી કરી તમારા જઠર અને એલિયસ વાલ પર પ્રેશર આપે છે. તેથી જ હાયટસ હર્નિયા થવાની, એલિયસ વાલ સુસ્ત થવાની અને એસિડ રિફ્લક્સ થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. તેથી જો તમારું વજન યોગ્ય વજન કરતાં વધારે હોય તો વજન ઘટાડવાથી તમને તમારા એસિડ રિફ્લક્સના પ્રોબ્લેમમાં ઘણો ફાયદો થશે. જો નિયમિત રીતે 1.5 થી 1 કલાક માટે તમે કસરત કરો તો વજનનો ઘટાડો અને એસિડ રિફ્લક્સની સમસ્યા તો દૂર થશે જ, તે સિવાય પણ ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ તમને જોવા મળશે. તમે વોકિંગ, જોગિંગ, સાયકલિંગ, સ્વિમિંગ કે કોઈ પણ અન્ય તમારી પસંદગીની સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકો છો. ફક્ત એક વાતનું ધ્યાન રાખજો કે કસરત કરતા પહેલા તમે કંઈ ખાઓ નહીં, નહીતર કસરત કરતી વખતે એસિડ રિફ્લક્સ થવાની શક્યતાઓ વધી જશે. ત્રીજું, માનસિક તણાવ અને ચિંતા ઓછી કરો. સાયન્ટિફિક સ્ટડીઝમાં એ પ્રૂવ થયું છે કે માનસિક ગતિવિધિ અને પાચન પ્રક્રિયા એકબીજા સાથે ખૂબ ઊંડાણથી જોડાયેલી છે. તેથી જ માનસિક તણાવ ફક્ત જઠરમાંથી એસિડનું ઉત્પાદન નથી વધારતી, પણ તે તમારા જઠર અને આંતરડાની ગતિવિધિને પ્રભાવિત પણ કરે છે. માનસિક તણાવ એસિડ રિફ્લક્સના પ્રોબ્લેમને ઘણા અંશે વધારી દે છે. તેથી જ નિયમિત રીતે જો તમે 10 મિનિટ માટે પણ રેગ્યુલરલી મેડિટેશન કરો અથવા તો તમારા મન અને શરીરને શાંત કરવા માટે બીજી કોઈ એક્ટિવિટી કરો, તો તે તમારા એસિડ રિફ્લક્સ અને પાચન સંબંધિત બીજી સમસ્યાઓમાં લાંબા સમયનો ફાયદો કરી શકે. તમારા જમવાનો અને સૂવાનો સમય નિયમિત રાખો. નિયમિત સમયે જમો, ખાસ કરીને બપોરનું અને રાતનું જમણ મોડા ના જમો. જમીને તરત આડા ના પડો કે કસરત ના કરો. સમય પર સૂઈ જાઓ અને પૂરતી ઊંઘ લો. અને સૌથી અગત્યનું, તમારા કામકાજની રીત અને સમયમાં બદલાવ કરો જેથી કે સમય પર ખાવાનું અને સૂવાનું તમારા માટે શક્ય બને. ટાઈટ ફિટિંગ કપડાં
અને વેસ્ટ બેલ્ટ અવોઇડ કરો. ટાઈટ ફિટિંગ કપડાં અને વેસ્ટ બેલ્ટ જે તમારા પેટ અને કમર પર પ્રેશર આપતી હોય તે તમારા જઠર અને એલિયસ વાલ પર પણ પ્રેશર કરે છે. તેથી જો તમને એસિડ રિફ્લક્સની સમસ્યા ખૂબ સિવિયર હોય તો તમારે આવા ટાઈટ ફિટિંગ કપડાં અને બેલ્ટ અવોઇડ કરવા જોઈએ. સૂતી વખતે પલંગના માથાનો ભાગ 5-7 ઇંચ ઊંચો રાખો. જો તમને એસિડ રિફ્લક્સની સમસ્યા ખૂબ સિવિયર હોય અને ખાસ કરીને રાત્રે સૂતી વખતે ખોરાક અને પાણી ઉપર આવવાને કારણે તમને ખાંસી ઉધરસ થઈને તમારી ઊંઘ બગડતી હોય તો સૂતી વખતે તમારા પલંગનો ભાગ 5-7 ઇંચ ઊંચો રાખવાથી તમને એસિડ રિફ્લક્સની સમસ્યામાં ઘણો ફાયદો થશે. આમ તો જેમને આટલી સિવિયર એસિડ રિફ્લક્સની સમસ્યા હોય તેમના માટે લેપ્રોસ્કોપિક ઓપરેશન સૌથી ઉચિત ઉપાય છે, જેના પછી માથાનો ભાગ ઊંચો રાખીને સૂવાની જરૂર નથી પડતી. પણ જ્યાં સુધી તમે ઓપરેશનનો નિર્ણય લઈ અને ઓપરેશન કરાવો છો ત્યાં સુધી આમ કરવાથી તમારી એસિડ રિફ્લક્સની સમસ્યા, ખાસ કરીને રાત્રે સૂતી વખતે થતી સમસ્યામાં ઘણો ફાયદો થશે. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ખાલી માથાની નીચે તકિયા વધારવાથી તમને કોઈ ફાયદો નહીં જણાય. તમારા છાતી અને પેટના ઉપરનો ભાગ ઊંચો થવો જોઈએ તો જ તમને કોઈ ફાયદો થશે. કયા ખોરાકના બદલાવ તમારે કરવા જોઈએ જો તમને એસિડ રિફ્લક્સ અને જીઆરડીની સમસ્યા હોય તો? તમે શું ખાઓ છો તેના કરતાં ખૂબ વધારે અગત્યનું છે કે તમે કેટલા પ્રમાણમાં ખાઓ છો અને કેવી રીતે ખાઓ છો. પેટ તણાય તેમ લીધેલો ભારે અને વધુ પ્રમાણમાં ખોરાક જઠરમાંથી ખાલી થતા સમય લે છે અને એલિયસ વાલ પર પ્રેશર પણ આપે છે. તેથી જ મોડી રાત્રે લેવાયેલો આવો ખોરાક આસાનીથી એલિયસ વાલમાંથી અનડીમાં ઉપર જઈને ડેમેજ કરે છે. ખોરાકની સાથે સાથે જઠરમાં બનેલો એસિડ પણ ઉપર જાય છે અને જો ખોરાક તીખો, મસાલેદાર અને તળેલો હોય તો તકલીફ એનાથી પણ વધારે થાય છે. તેથી જ તમારે એક સાથે વધુ પ્રમાણમાં ખાવાને બદલે ઓછા પ્રમાણમાં ખોરાક દિવસમાં 4-5 વખત લેવો જોઈએ. જમ્યા પછી આડું ન પડવું જોઈએ. જમવા અને સૂવાની વચ્ચે 2 કલાકનો સમય રાખવો જોઈએ. ખાવાનું તણાવમુક્ત વાતાવરણમાં સ્વાદ લઈને આરામથી ધીરેથી ખાવું જોઈએ, ઝડપથી બિલકુલ ન ખાવું. કયા ખાદ્ય પદાર્થ અને પીણા તમારે અવોઇડ કરવા જોઈએ, એટલે કે ટાળવા જોઈએ? અમુક ખાદ્ય પદાર્થ અને પીણા એસિડ રિફ્લક્સ થવાની શક્યતા અને તીવ્રતા વધારે છે. અમુક ખોરાક જઠરમાંથી ખાલી થવામાં વધુ સમય લે છે તો અમુક ખોરાક જઠરમાંથી એસિડનું ઉત્પાદન વધારે છે અથવા તો પોતે એસિડિક નેચરના હોય છે અને અમુક ખોરાક એલિયસ વાલને સુસ્ત અને કમજોર બનાવે છે. પણ કયા ખોરાકથી તમને એસિડિટી થશે તે વ્યક્તિથી વ્યક્તિ અલગ હોય છે અને તેથી જ તમારે તમારા ખોરાક અને તમને થતી તકલીફોનું ઝીણવટથી નિરીક્ષણ કરવું જોઈએ અને જે ખોરાકથી તમને તકલીફ થતી હોય, તમને એસિડિટી થતી હોય તેવા ખોરાક ન ખાવા જોઈએ અથવા તો ઓછા પ્રમાણમાં ખાવા જોઈએ. સામાન્ય રીતે એસિડ રિફ્લક્સના દર્દીઓએ આ બધા ખોરાક ઓછા પ્રમાણમાં ખાવા જોઈએ અથવા તો ટાળવા જોઈએ. તીખો, મસાલેદાર, તળેલો અને ચરબીયુક્ત ખોરાક, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક અને અન્ય ગેસયુક્ત પીણા, ખાંડ, મેંદો અને અન્ય પ્રોસેસ્ડ ફૂડ્સ, અમુક શાકભાજી જેમ કે ટમેટા, લસણ, ડુંગળી, હાઈ ફેટ મિલ્ક અને ડેરી પ્રોડક્ટ્સ, એટલે કે તમારે લો ફેટ મિલ્ક, લો ફેટ પનીર, લો ફેટ દહીં ખાવું જોઈએ, અને ખાટા ફળ જેમ કે ઓરેન્જ, પાઇનેપલ, લીંબુ. ખાટા ફળ વિશે હું એક વસ્તુ ક્લેરિફાય કરી દઉં કે ખાટા ફળ એસિડ રિફ્લક્સની સમસ્યાનું મુખ્ય કારણ નથી હોતા, પણ જેમને એસિડ રિફ્લક્સની સમસ્યા ખૂબ સિવિયર હોય તેમને આ ફ્રૂટ ખાવાથી બળતરા વધુ થાય છે. જો તમારી સમસ્યા દવાઓ કે ઓપરેશનથી કંટ્રોલમાં હોય તો તમે ખાટા ફળ ખાઈ શકો છો. આમ પણ ખાટા ફળ એક હેલ્ધી અને પૌષ્ટિક ખોરાકનો એક મુખ્ય ભાગ છે અને આપણે સૌએ એક સ્વસ્થ જીવન માટે પૂરતા પ્રમાણમાં નિયમિત રીતે આ ફળ ખાવા જોઈએ. તેથી જો તમને સારવાર છતાં પણ આ ફ્રૂટ ખાવાથી તકલીફ થતી હોય તો તમારે તમારા ડૉક્ટરને મળી અને સારવારમાં બદલાવ કરવાની જરૂર છે. આશા રાખું છું કે આ બધી જ વાત તમને ક્યાંક ને ક્યાંક કોઈક રીતમાં મદદરૂપ થશે.
આ બીમારીને સામે લડવા માટે અને એક સ્વસ્થ હેલ્ધી અને નોર્મલ જીવન જીવવા માટે મારી આપને શુભકામના.